ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા સ્થાનિકોને ટોલનાકે ટોલ મુક્તિ આપવા માટે ધારણા કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા હતા. સુરત શહેર તથા જિલ્લાના નાગરિકોને ભાટિયા ટોલનાકા ખાતે ટોલટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળે તે માટે વાહન ચાલકો, યુવાનો, ખેડૂતો, વકીલો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ ચોક બજાર ખાતે આવેલા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયક, માજી ધારાસભ્ય ધનસુખભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એન પટેલ, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટર, જિલ્લા પંચાયત સભ્ય યોગેશભાઈ પટેલ, જયેન્દ્ર દેસાઈ, તનય દેસાઈ, રતિલાલ પટેલ, હેમલ પટેલ, ચંદ્રસિંહ બકરોલા અને MS સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેમેરામેન સાબિર સૈયદ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ સુરત.